નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈને આવી ગઈ છે નવી અપડેટ. વારે વારે વિદ્યાર્થી મિત્રો પૂછે છે નવી ભરતી ક્યારે આવશે. જેવી રીતે અગાઉના આપણા વિડીયોમાં તમને જણાવેલું હતું કે ભાઈ નોટિફિકેશન છે ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે, ફેબ્રુઆરીના 15 દિવસમાં જે સાચું પડ્યું છે. અને ઘણા બધા ઉમેદવારો ત્યારે નીચે કમેન્ટ કરતા હતા ન કરવાની કમેન્ટ કરતા હતા, પણ છતાં પણ અમે વિડીયો બનાવ્યો છે કારણ કે તમને જે છે માહિતી મળે અને તમને જે છે એક મોટિવેશન પણ મળતું રહે કે ભાઈ આપણે તૈયારી કરવાની છે. અને બીજી પણ બાબત એમ પણ ત્યારે કીધેલું હતું કે ભાઈ માર્ચમાં હજી પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે કે ભાઈ માર્ચમાં પરીક્ષા પાકી આવો વિડીયો અવેલેબલ છે. ત્યારે જ્યારે વિડીયો મૂક્યો હતો ત્યારે ઘણા બધાએ ન કહેવાનું કીધું હતું, પણ કાંઈ વાંધો નહીં, તમારી પણ એમાં જે છે એ માનસિક જે કન્ડિશન છે એ અમે જાણીએ છીએ. કારણ કે વારે વારે ટૂંક સમય સાંભળે એટલે જે છે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને તકલીફ થવાની જ છે, અમે જાણીએ છીએ, કાંઈ વાંધો નહીં. તમે તમારી જે કમેન્ટ છે એનીથી કોઈ પણ જાતની અમને ખોટું નથી લાગતું, માત્ર એક જ હેતુ છે કે વિદ્યાર્થીને પૂરેપૂરી માહિતી મળી રહે અને વિદ્યાર્થી માટે આપણે લડીએ છીએ અને વિદ્યાર્થીનું સારું થાય. તો અગાઉ જેવી રીતે આપણે કીધું હતું એવી રીતે માર્ચમાં પરીક્ષા પણ આવી ગઈ છે. હવે મૂળ વાત આવે છે ભાઈ નવી ભરતી ક્યારે, કે જે આપણે 734 જગ્યાની વાત કરી છે એમાં પણ વધારો થઈને આવી શકે છે. અને નવી ભરતી અત્યારે જે મુજબ વાત થઈ છે તે મુજબ તમને વાત કહું છું અને બધી બાબત છે એ તમને જે છે જાહેરમાં નહીં કહી શકું, પણ તમને અમુક એવા ઇશારા આપી દઈશ કે જેવી રીતે અગાઉ પણ મેં તમને કીધેલું હતું, અમુક એવા ઇશારા આપી દઈશ કે જેથી કરી તમને ખ્યાલ આવી જશે. હવે જે આ જે 27 તારીખ જે આવી છે માર્ચ મહિનાની, કે જે દિવસે તમારી પરીક્ષા લેવાની છે, તો એ પરીક્ષા લેવાશે એટલે ત્યારબાદ જે છે તરત જ આના ઉપર પૂરેપૂરી પ્રોસેસ થવાની ચાલુ થઈ જશે, અથવા તો એ પહેલાં પણ થાય તો નવાય નહીં, બરાબર છે. એટલે જે નવી ભરતી છે એટલે અત્યારે જે પણ માહિતી છે એના ઉપરથી એટલું કહી શકાય છે કે ભાઈ એકવાર આ નવી ભરતી એટલે સોરી જૂની ભરતી એકવાર થઈ જશે, જે 334 સમથિંગ જગ્યા ઉપર હતી એકવાર થઈ જશે એટલે જે બાકીની જે જગ્યા રહેશે એના ઉપર તૂરતો તરત નવું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે. હવે આ જે ભરતી છે કદાચ એવું થાય અત્યારે એટલા માટે બહાર નથી પાડ્યું કારણ કે જે 334 જગ્યાની જે ભરતી પહેલાંની બાકી છે એમાંથી કદાચ કોઈ વ્યક્તિ ફેલ થાય છે તો એમને પાછો એમના માટે નવો મોકો મળી રહે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પરીક્ષા જેવી પૂરી થશે એટલે તરત જ તમે નોટિફિકેશન જોઈ શકશો. ખાલી એક ફોરેસ્ટની નહીં, ઉપરાંતમાં ઘણી બધી અટકેલી જે પણ ભરતીઓ છે એ બહુ નજીકના સમયગાળામાં આવી રહી છે. અને 2022નું જે વર્ષ છે તમારી માટે ગોલ્ડન વર્ષ છે, આમાં બધી પરીક્ષા આવવાની છે, 12 પાસ ઉપર તો લગભગ પરીક્ષા આવવાની છે. અને એવું કેવું હોય તો કહી શકાય કે ભાઈ આ બિનસચિવાલય છે, તલાટી છે, આ બધી ભરતી પંચવર્ષીય યોજના જેવી છે, 5 વર્ષે એકવાર આવતી હોય છે. તો તમે આ વખતે જો આખી મહેનત કરશો તો ક્યાંક ને ક્યાંક તો તમે લાગી જશો. હવે બીજો એક પ્રશ્ન આવે છે કે વનપાલ અને વનરક્ષક વચ્ચે શું ફરક છે, કારણ કે આપણે જે નવી નોટિફિકેશન જોઈ છે એમાં વનપાલ છે ને 200 જગ્યા છે અને વનરક્ષકની લગભગ એનાથી વધારે છે, 3 ગણી જગ્યા છે. તો વનપાલ એટલે વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો એક વનરક્ષક એટલે શું થાય કે એક આખું વન હોય છે, બરાબર. તો વનમાં શું હોય છે કે ભાઈ અલગ અલગ પોઈન્ટ હોય, આપણે ક્યારે પણ ફરવા જાય છે તો વાયરલેસ એ લોકો વાત કરતા હોય છે કે ભાઈ સિંહ ક્યાં છે, સિંહનું લોકેશન ક્યાં છે. તો આ કોણ હોય છે, તો આ હોય છે વનરક્ષક. અને આની ઉપર જે છે એક વનપાલ હોય છે, એક પણ હોઈ શકે, જો મોટું વન હોય તો બે પણ વનપાલ હોઈ શકે. એટલે કે વનપાલ છે ઉપરનું પદવી ધરાવે છે અને વનરક્ષક શું છે તો કે એની નીચે, એટલે કે 4-5 વનરક્ષક હોય એની ઉપર એક વનપાલ હોય છે. તો આ તમને જે છે એ ઘણા ઉમેદવારોની વારે વારે કમેન્ટ પણ આવે છે, ઘણા લોકો ડીએમ પણ કરે છે, પણ છતાં પણ એક સાથે બધાને અહીંયાથી ક્લિયર થઈ ગયું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આજ માહિતી હતી અને નવી ભરતી જે છે મેં તમને વાત કરી એ મુજબ આવી જશે. તો તૈયારી ચાલુ રાખજો. જે વિદ્યાર્થી કદાચ પરીક્ષા સારી નથી જતી તો પણ નિરાશ ન થતા, અને જે પણ વિદ્યાર્થી મિત્રો એવી કમેન્ટ કરે છે કે નવી ભરતી ક્યારે આવશે તો એમને પણ જવાબ મળી ગયો હશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું, મળીએ છે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.